વલસાડ તાલુકાના નિયોન ગામે આવેલ રંગકુટીર આશ્રમ ખાતે દત્તાત્રેય જયંતિ નિમિત્તે એક શિષ્ય દ્વારા ગુરુ દત્તાત્રેય મહારાજની રંગોળીની છબી તૈયાર કરી પોતાની ગુરુ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી. આમ તો હિન્દુ ધર્મમાં દરેકે દરેક વ્યક્તિને પોતાના ગુરુ હોય જ છે, જે પોતાના શિષ્યોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા મદદરૂપ બનતા હોય છે. ત્યારે ગુરુ દત્તાત્રેય જન્મ જયંતિ નિમિત્તે દિલીપસિંહ મોરી, કે જેઓ વ્યવસાય એક ચિત્રકાર છે, જયારે એમની ગુરુ ભાવના ઉજાગર કર્યો છે. પોતાના પિતાના વારસામાં મળેલી ચિત્રકળાની ટેવ ને તેમણે હજુ સુધી જાળવી રાખી છે. બાળપણથી જ તેમના પિતા પણ એક કલાકાર વસી ગયો છે. જો કે તેમના પિતા આજે તેમની વચ્ચે રહ્યા નથી. તેમના નિધન બાદ પણ તેમના પુત્ર દિલીપસિંહ ચિત્રકળા કરવાનું ચાલુ રાખ્યું છે. નિલોય ગામ ખાતે આવેલ રંગકુટીર આશ્રમ ખાતે દત્ત જયંતિની ગુરુ દત્તાત્રેય મહારાજની રંગોળીથી છબી તૈયાર કરી પોતાનું ગુરુ ચરણોમાં અર્પણ કરી હતી. આમ તો દર માસે રંગકુટીર આશ્રમ ખાતે દત્ત બાવનીના પાઠ કરવામાં આવતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં ગુરુ ભક્તો દર્શન કરી ગુરુદત્તના બાવનીના પાઠ ગાતા હતા. પરંતુ કોરોના કાળને કારણે ખૂબ જ પાંખી સંખ્યામાં ભક્તો અહીંયા આવી રહ્યા છે. દિલીપસિંહ રંજીતસિંહ મોરી. શું પ્રોગ્રામ રાખ્યો છે હજી? આ તો છે ને, મારા મનમાં એક ભાવ પેદા થયો, દત્ત જયંતિ હતી એટલે કે મારે કંઈક બનાવવું જોઈએ. તો મને વિચાર આવ્યો કે ભાઈ રંગકુટીર છે તો ત્યાં એક બનાવું, દત્ત જયંતિ છે, તો મેં આવીને આ દત્ત જયંતિનો દત્ત બાપજીની રંગોળી બનાવી ભાવથી. દિલીપભાઈ, એવી કઈ યાદો છે રંગોળીને લઈને જે તમે વાગો છો? હવે રંગોળીમાં તો એવું છે ને કે કોઈ બી જગ્યાએ પ્રસંગ હોય, ધારો કે ત્યાં શ્રાવણ મહિના હતો તો પ્રદીપભાઈ મહારાજને ત્યાં મેં આપણે કોરોનાને લગતી મેં બનાવી હતી રંગોળી. પછી શિવરાત્રિ પર ઘીના કમળ બનાવું છું. કુબેર ભંડારી મારા પપ્પા વર્ષોથી, રણજીતભાઈ પેન્ટર, એ વર્ષોથી ત્યાં કમળ બનાવે છે. એટલે જ્યાં પણ આવું ધાર્મિક પ્રસંગ હોય ત્યાં મને ખુદ ભાવના આવે છે. પપ્પા બી આ એક એમના આશીર્વાદ છે, એમને આશીર્વાદથી હું આ કરી રહ્યો છે. એવી કઈ અત્યાર સુધીની કલાકૃતિ ચિત્ર છે જે આપને આપના માટે ઉત્તમ આપે એને કહ્યું છે? આજે જે બનાવી એ મને બહુ આનંદ થયો. એમ એ ભગવાનની પ્રેરણાથી, મારા પપ્પાના આશીર્વાદથી બનાવી છે. હવે દર દત્ત જયંતિએ અહીં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવે છે, તો આ વખતે શું રાખ્યું છે? આ વખતે કોરોના હિસાબે છતાં બી અહીંયા એ બાવની ચાલે જ છે, બાવન બાવની ચાલે જ છે, જે બહેનો ગાઈ રહ્યા છે એ દર વર્ષે ને અમાસે પણ થાય જ છે. અહીંયા દત્ત બાવની દર અમાસે દત્ત બાવની અહીંયા બાવન થાય જ છે.